આવે છે પણ અમારી પાસે એક પણ પુરાવા નથી જો કે આ પુરાવા ઈટીવી આજ રોજ આપ્યા બાદ પરેશ પટેલ વિરુદ્ધ જે જૂની સંસ્થાના સંચાલકો છે તેઓએ કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી જી રોજાન આપણે કંઈક પૂછવા ઈચ્છે છે મને એટલે આપણે જે સંચાલકો કહી રહ્યા છે મને એમાં જૂઠાણું લાગે છે કારણ કે જે રીતના એંગલ્સ છે મને એવું લાગે છે કે થોડા ઘણા સીસીટીવી ફૂટેજ જેવું બી કંઈક થયું યુઝ થયું એવું લાગી રહ્યું છે અને કોઈકે અગર આ વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો બાળકોને કોઈકને તો ખબર બી હશે ને કે આ વિડીયો બન્યો છે એટલે કહી તો શકે ને કે આ વિડીયો છે આ સીસીટીવી કેમેરા છે એટલે મને આમાં કંઈ ભેળસેળ લાગે છે જે બી ભેળસેળ છે એટલે સંચાલકો કંઈક છુપાઈ રહ્યા છે જે પૂર્વ એ સાચી વાત છે ને અલ્ટિમેટલી બાળકોએ જે કારણ કે મારા માઇન્ડમાં બી એક ક્વેશ્ચન હતો કે ભાઈ મા બાપોએ કેમ ના બોલ્યા પણ મને સરપ્રાઇઝિંગ એ લાગે છે કે જયારે મા બાપો સંચાલકો પાસે જઈને કહે છે તો સંચાલકો એનું ઇન્વેસ્ટિગેશન કેમ ના કર્યું કારણ કે આવા ડાયલોગ ના મારાય કે ભાઈ અવારનવાર કહેતા હતા ને અમે એમને પ્રૂફ નહોતું મળતું આ બહુ જ બચ્ચા જેવા ડાયલોગ છે ને જે આપણે ક્યારના ડિસ્કસ કરી રહ્યા છે મારા સાહેબ ને પેલા સાહેબ ને બી કેવું છે રાજુભાઈ ને કે સાહેબ એના સંચાલકો ને રિમાન્ડ પર લઈ લે એટલે આપો